ગોંડલ શહેરના પોજરાજપરા વિસ્તારમાં આવેલા ચંદ્રમુલેશ્વરસિંહ મંદિરમાં સુપલમ સોસાયટીમાં રહેતા આધેડે પોતાના જ ગળા પર છરીના ઘા મારી કમળ પૂજાનો પ્રયાસ કરતા લોહીલુહાણ હાલતમાં તેઓ ત્યાં જ ઢળી પડ્યા હતા. આ ઘટનાની જાણ થતાં આસપાસના લોકો અને દર્શનાર્થીઓ એકઠા થઈ ગયા હતા અને પોલીસને જાણ કરવામાં આવી હતી અને આધેડને તાબડતોડ સારવાર માટે ગોંડલ સિવિલ લઈ જવામાં આવ્યા હતા. પ્રાપ્ત વિગતો મુજબ શહેરની આસોપાલવ સોસાયટીમાં રહેતા અને રોડ કોન્ટ્રાક્ટર કંપનીમાં નોકરી કરતા ધર્મેન્દ્રસિંહ ઝાલા ઉંમર વર્ષ 47 નામના આધેડ કોઈ અગમ્ય કારણોસર પોજારાજપરા વિસ્તારમાં આવેલા ચંદ્રમુલેશ્વર મહાદેવ મંદિર આજે સવારે પોતાના જાતે જ ગળે છરીનો ઘા મારી કમળ પૂજાનો પ્રયાસ કરતા તેઓ લોહીના ખાબોચિયામાં ઢળે પડ્યા હતા અને હાલત અતિ ગંભીર બની ગઈ હતી. ઘટનાની જાણ થતાં લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા અને સારવાર માટે આધેડને પ્રથમ ગોંડલ હોસ્પિટલ બાદ વધુ સારવાર માટે રાજકોટ હોસ્પિટલમાં ખસેડ્યા હતા. ઘટનાની જાણ બી ડિવિઝન પોલીસ મથકને થતાં જમાદાર હિતેશભાઈ પરમાર સ્થળ પર દોડી ગયા હતા, પરંતુ તે દરમિયાન આધેડને રાજકોટ લઈ જવાયા હોય તેમનું નિવેદન નોંધવા તજવીજ હાથ ધરી છે. વિધેય કહ્યું છે દર 15 દિવસે મહિના દિવસે અંશદયુક્ત બનાવ બને છે ત્યારે આપણું શરમથી માથું ઝૂકી જાય છે. રાષ્ટ્રની અંદર અવરોધક પરિબળ છે અંધશ્રદ્ધા. આપણે સૌ અને તિલાંજલિ આપીને દેશવટો આપવાની જરૂર છે. ત્યારે આ અવરોધક પરિબળને આપણે સાથે મળી અને પુનરાવર્તન ન આવું બનાવનું પુનરાવર્તન ન થાય તેવો સહિયારો પુરુષાર્થ કરીએ. આ કમળ પૂજા, પશુ બલિ, પક્ષી બલિ કે માનવ બલિ આવા કોઈ પણ કૃત્ય થવા ન જોઈ અને આની જેટલી નિંદા આ માફ કરવા યોગ્ય નથી. અને અમે જાત માહિતી મેળવવા માટે સ્થળની મુલાકાત લેનાર છે અને સત્ય હકીકત છે લોકો સમક્ષ મૂકનાર છીએ. ઉલ્લેખનીય છે કે 16 એપ્રિલ 2023 રોજ રાજકોટના વિછિયા તાલુકામાં એક અંધશ્રદ્ધાનો બનાવ સામે આવ્યો હતો, જ્યાં તાંત્રિક વિધિમાં પતિ પત્નીએ હવનકુંડમાં પોતાની આહુતિ આપી હતી. એટલું જ નહીં, અહીં અંધશ્રદ્ધામાં ભરેલા પગલા અંગેની વિગત પણ સુસાઇડ નોટમાં આપી હતી. બંનેની બે પાનાની સુસાઇડ નોટ પણ મળી હતી, જેમાં પત્નીએ અંગૂઠો કર્યો હતો અને પતિએ સહી કરી હતી. કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત.